પ્રોપર્ટી એક્સપો થઈ રહી છે, તો આપણે આપણા સાથે અત્યારે છે બહુ માનીતા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ. આવીએ એમનાથી જાણવાની કોશિશ કરીએ કે આ જે ટેગલાઇન છે 360 ડિગ્રી, અ હોમ ટુ 360 ડિગ્રી, તો તમારું શું કેવું થાય છે કે આ ટેગલાઇન કેમ આપી છે? જો 360 ડિગ્રી આપે છે એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો 360 ડિગ્રી પેરીફેરી. 360 ડિગ્રી પેરીફેરીમાં એમ છે કે અહીંયાની કનેક્ટિવિટી, અહીંયાનું એજ્યુકેશન, અહીંયાની હોસ્પિટલિટી અને હર એંગલથી સ્વચ્છ ભારત અભિયાનમાં બી આપણે ત્રીજે નંબર પર, મને આશા છે કે આ ફેરે એક નંબર પર આવશે. તો આ જે 360 ડિગ્રીનો જે કન્સેપ્ટ છે આ છે, અને મેઇન આકર્ષણ છે કે નવી મુંબઈ તરફ અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને અહીંયા આવીને એક્ઝિબિશન દ્વારા અહીંયા આવે, નવી મુંબઈ જોવે, અહીંયા શું છે શું નહીં. આપણા ગુજરાતીઓ બધામાં પહેલાવે છે, પણ હું અહીંયા નવી મુંબઈની વસ્તીમાં જોઉં છું કે ગુજરાતી પાછળ છે. પણ કે આપણે કેમ કે વધારે પડતા બધા વેસ્ટર્ન સબમાં છે અને નવી મુંબઈ બારામાં એમને એટલી આઈડિયા નથી કે અહીંયા શું છે. કેમ કે આજે કાંદિવલી, બોરીવલી, અંધેરી, દહીંસર, મીરા રોડ, ભાઈંદર સુધી છે. એ લોકોને હું આમંત્રણ આપું છું કે નવી મુંબઈ આવે, નવી મુંબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે અને શું નવી મુંબઈમાં છે એ સ્પેશિયલ જોવે. હું એમને આમંત્રણ આપું છું કે આ એક્ઝિબિશનમાં આવો, આ નવી મુંબઈ સિટી જોવો, એ મારું આમંત્રણ છે. શું વિઝન હશે તમારા આ વખતે પ્રોપર્ટી એક્સપો? આ વિઝન અમારું નહીં, આખા નવી મુંબઈનું વિઝન છે. અહીંયાની ગવર્મેન્ટ કયો, એટલે કે અહીંયાની મ્યુનિસિપાલિટી કયો, અહીંયાની સિડકો કયો, પીએમસી કયો, હર ઓથોરિટી કે અહીંયા MMRDB છે, અહીંયા MSRDC બી છે, બધાનું વિઝન ફોકસ કે નવી મુંબઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંયાના ડેવલપમેન્ટમાં છે. જ્યારે ગવર્મેન્ટનો સપોર્ટ મળતો હોય તો એની ડેવલપમેન્ટમાં ડેફિનેટલી એમાં ફરક પડવાનો છે, એમાં કોઈ બે રાય નથી. એમાં કઈ કઈ ચેલેન્જીસ તમને ફેસ કરવી પડી છે અત્યાર સુધી અને આગળ બી પોસ્ટ કોવિડ શું ચેલેન્જીસ તમારે ફેસ કરવાની આવે છે? કોઈ બી બિઝનેસ કરો, તમે શેર બજાર કરો, રિયલ એસ્ટેટ કરો, સોના ચાંદી કરો, યા ગમે તે બિઝનેસ કરો, કોઈ કિરાણાની દુકાન કરો, હર બિઝનેસની અંદર ચેલેન્જ છે. ચેલેન્જ નથી તો નોકરીમાં છે. તમે બિઝનેસ કરતો તો એમાં તો રિસ્ક રહેવાનું છે. કેલ્ક્યુલેશન રિસ્ક લઈ અને એની દૂરદ્રષ્ટિ જોઈ અને જો આગળ આપણે કરતા હોઈએ તો કોઈ ચેલેન્જો નથી, પાર્ટ ઓફ બિઝનેસ છે બધું. એક આપણા બિઝનેસ એક પાર્ટ છે. તમને એમ કેમ લાગે છે કે આ વખતે પ્રોપર્ટી એક્સપો હર વખતે કરતાં આ વખતે લોકો વધારે આવશે આ પ્રોપર્ટી એક્સપોમાં? એનું કારણ શું છે કે કોવિડ પછી રિયલ એસ્ટેટ માર્કેટ જે 6-8-12 મહિનાથી એટલી બૂમ થઈ છે એ રીતે ભાવ વધવાને કારણે નહીં, પણ અહીંયા હમણાં છેલ્લા 4-5 મહિનાની અંદર 350-400 ટેન્ડર નીકળ્યા અને કોઈ ટેન્ડર 50-100 કરોડ નીચે નહોતું અને એક જ ટેન્ડરની અંદર ઓછામાં ઓછા 7-8, 5-8-10 એવી રીતે પાર્ટિસિપેટ લીધું. તો જ્યારે ડિમાન્ડ છે ત્યારે ત્યાં સપ્લાય આવે છે અને બધા ટેન્ડર, એક બી ટેન્ડર ખાલી નહીં ગયું. આ નવી મુંબઈની વિશેષતા છે. શું રેન્જ હશે આ વખતે પ્રોપર્ટી એક્સપોમાં? બધી જ રેન્જો હશે. જ્યારે એક્ઝિબિશન કરીએ છીએ ત્યારે 25-30 લાખના ફ્લેટથી કરી અને 25 કરોડના બી હોય છે. ચાલો, તો આવી રીતે આપણને જાણવા મળ્યું કે શું છે પ્રોપર્ટી એક્ઝિબિશન. કેમેરામેન ઘનશ્યામ ગુપ્તા સાથે મોઈશા દરજી.